જી ગુડ મોર્નિંગ જિજ્ઞેશજી, ખાસ કરીને નિફ્ટીના લેવલ્સ પર નજર કરીએ તો 0.25% નો ભારી ઘટાડો જોવા મળતો દેખાઈ રહ્યો છે. ખાસ કરીને વૈશ્વિક બજારની ઇમ્પેક્ટ તો આજના દિવસે જોવા મળતી દેખાય છે, કારણ કે સ્ટોક સ્પેસિફિક આપણે જોઈએ તો પોઝિટિવિટી જોવા મળતી દેખાઈ રહી છે, પણ ઓવરઓલ નિફ્ટી ઇન્ડેક્સ પર નજર કરીએ તો 0.25% ઘટાડા સાથે કારોબાર જોવા મળતો દેખાઈ રહ્યો છે. તો શું હજી દબાણ, આનાથી ફર્ધર વધારે દબાણ જોવા મળશે કે આ લેવલ્સ પર સસ્ટેન કરશે નિફ્ટી જિજ્ઞેશજી? વેલ ઈશા, જે પ્રમાણે આજના દિવસની ચાલ બની છે એ પ્રમાણે નિફ્ટીમાં વધારે પ્રેશર દેખાયું છે. બેંક નિફ્ટી ક્યાંક ને ક્યાંક નીચેના લેવલ તોડવામાં હજી પણ રેઝિસ્ટન્સ જોઈ રહ્યું છે, એટલે મને એમ લાગે છે કે બેંક નિફ્ટી કદાચ ધીરે ધીરે સ્ટ્રોંગ થઈ રહી છે. અત્યારના લેવલે મારા મતે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં કોઈ ટ્રેડ બનતો નથી. નિફ્ટી અને બેંક નિફ્ટીમાં મોમેન્ટમ વાઇઝ જોવા જાઓ તો એક રેન્જ છે. નિફ્ટીમાં ઉપરની તરફ 10,650, નીચેની તરફ 10,550, આ બે એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે. જ્યાં સુધી 10,650 ઉપરની તરફ તૂટતો નથી ત્યાં સુધી બાય કરીને ના ચાલવું જોઈએ. જ્યાં સુધી 10,550 નીચેની તરફ તૂટતો નથી ત્યાં સુધી નવું સેલિંગ અત્યારના શક્ય બનતું નથી. જો સેલમાં સોદો હોય નિફ્ટીમાં તો ઉભા રહેવું જોઈએ 10,650ના રેઝિસ્ટન્સ સાથે, 10,650ના સ્ટોપલોસ સાથે. બેંક નિફ્ટીમાં મારા મતે નીચેની તરફ સપોર્ટ બન્યો છે આજના દિવસના લોથી. ક્યાંક ને ક્યાંક 26,000નું લેવલ બહુ જ ઇમ્પોર્ટન્ટ લેવલ છે, 26,000ને સપોર્ટ ગણવો જોઈએ. ઉપરની તરફ બેંક નિફ્ટી મને એમ લાગે છે કે 26,260ના લેવલ તોડશે તો બેંક નિફ્ટી બાય ટોનમાં આવશે. એટલે મને એમ લાગે છે કે બંને જગ્યાએ ઇગ્નોરન્સ, અત્યારના ઇગ્નોરન્સનો વ્યૂ અપનાવવો જોઈએ. બંને જગ્યાએ ટ્રેડ કરવાની અત્યારના જરૂર નથી. શોર્ટ સેલ વ્યૂ હોય તો નિફ્ટીમાં ચાલુ રાખી શકાય. તો જો તમારે શોર્ટ સેલ કરવું હોય તો નિફ્ટીમાં તમે કરી શકો છો, પણ જે પ્રમાણે જિગ્નેશજી જણાવી રહ્યા છે કે એક સીમિત દાયરામાં કારોબાર જોવા મળી રહ્યો છે, એટલે કોઈ રેન્જ નવી ખુલતી નથી જોવા મળી રહી, નથી ઉપરની સાઈડ કે નથી નીચેની સાઈડ, તો હમણાં ટ્રેડ કરવાની સલાહ નથી આપી રહ્યા જિગ્નેશજી. એ સાથે જ આપણે દર્શકોના પ્રશ્નો લઈએ ફેસબુક પર. દર્શકોને સૌથી પહેલા વિનંતી કે તમે જયારે પ્રશ્ન લખો ત્યારે સ્ટોકનું નામ, તમારો વ્યૂ છે શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ, લોંગ ટર્મ વ્યૂ જણાવો, શેર કેટલા લીધા છે અને શેરની કિંમત જણાવો, તો અમે તમને સ્પેસિફિક વ્યૂ આપી શકીશું અને નિષ્ણાંત ને બી એ આસાની રહેશે કે તમને સારી રીતે સલાહ આપી શકશે. સૌથી પહેલો પ્રશ્ન આવી રહ્યો છે અંકિત અકબરીનો. અદાણી પાવર એમણે લીધા છે 31ના ભાવે, હોલ્ડ કરવું કે સેલ કરવું? એમણે લાંબા ગાળા માટે લીધા છે કે ટૂંકા ગાળા માટે એ જણાવ્યું નથી, પણ જિગ્નેશજી જો અદાણી પાવરમાં ટૂંકા ગાળાનો વ્યૂ હોય તો શું કરવું જોઈએ, કયા લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ? વેલ, મને એમ લાગે છે કે ટૂંકા ગાળા માટે એક સારી તેજી આવી ગઈ છે. ટૂંકા એટલે એક્સ્ટ્રીમ શોર્ટ ટર્મની હું વાત કરું છું, એક બે વીકના વ્યૂ માટેની. મને એમ લાગે છે કે આ કાઉન્ટર 21 રૂપિયાથી ઉપરની તરફ 50 રૂપિયા જતું રહ્યું છે, બહુ જ ટૂંકા ગાળામાં ઉપર જતું રહ્યું છે. એટલે હવે નવી ઉપરની તરફની મૂવ પોસિબલ નથી. અત્યારના મોમેન્ટમ નીચેની તરફ બન્યું છે. અદાણી પાવરમાં જો વ્યૂઅર બેઠેલા હોય તો મારી એવી સલાહ છે કે શોર્ટ ટર્મમાં એમને ડેફિનેટલી પ્રોફિટ થયો હશે. પ્રોફિટ થયો હોય તો નીકળી જાય, જો પ્રોફિટ ના થયો હોય તો પણ અત્યારના મ્યુટેડ રહેવું જોઈએ. અદાણી પાવરમાંથી એક્ઝિટ કરવાનો વ્યૂ અપનાવવો જોઈએ. શોર્ટ ટર્મને ધ્યાનમાં રાખીને મારા મતે ઉપરની તરફ 48 એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ લેવલ છે. જ્યાં સુધી 48નું લેવલ અદાણી પાવર હવે ઉપર તોડશે નહીં ત્યાં સુધી નવી તેજી અહીંયા થવાની નથી, એવું ચાર્ટ કહી રહ્યા છે. આઈટી શેર્સમાં યુએસ માર્કેટમાં દબાણ જોવા મળતો દેખાય છે, તેની ઇમ્પેક્ટ આપણને ઇન્ડિયામાં અને ભારતીય બજારના આઈટી કંપનીઝમાં બી જોવા મળતો દેખાઈ રહ્યો છે જિગ્નેશજી, તો આ લેવલે ફ્રેશ એન્ટ્રીઝ કરાય કે નહીં? ના કરવી જોઈએ એન્ટ્રી, જસ્ટ બીકોઝ કે ટેકનિકલ ચાર્ટ્સ નીચેની તરફનું મોમેન્ટમ બતાવી રહ્યા છે. બંને કાઉન્ટર સારા હશે, પરંતુ ઇન્ફોસિસ તમે જુઓ કે 52 વીક લો આજે બતાવી રહ્યો છે. એનો મતલબ એવો છે કે માર્કેટ ઘણીવાર સેન્ટિમેન્ટને અનુસરે છે. યુએસ માર્કેટમાં ચારો તરફ ટેકનોલોજી શેર સૌથી વધારે પડ્યા છે. મને એમ લાગે છે કે એની અસર ટીસીએસ અને ઇન્ફોસિસ બંને ઉપર પડી છે. ટીસીએસની વાત કરીએ તો 200 દિવસની મૂવિંગ એવરેજની આસપાસ આ કાઉન્ટર ઝઝૂમી રહ્યું છે. 1800ના લેવલે ચાર્ટ એવું કહી રહ્યા છે કે 1800નો લેવલ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે, પરંતુ આ લેવલ જો તૂટી જાય તો ટીસીએસમાં વેચવાલી વધારે હાવી થઈ શકે. કરંટ લેવલ મેક ઓર બ્રેક લેવલ છે, એટલે મને એમ લાગે છે કે બહુ વોચફુલ રહેવું જોઈએ. ઇન્ફોસિસની વાત કરીએ તો મને એમ લાગે છે કે ઇન્ફોસિસમાં પણ નીચેના લેવલ ચાલી રહ્યા છે. ઇનફેક્ટ 200-day સિમ્પલ મૂવિંગ એવરેજ અહીંયા તૂટી ગઈ છે, જે બહુ ફ્રાઇટનિંગ છે. મારા મતે ઇન્ફોસિસમાં પણ સેન્ટિમેન્ટ બહુ વીક છે અને સેન્ટિમેન્ટના લીધે નીચેના લેવલ્સ ઇન્ફોસિસ પણ સર્વ કરશે. અત્યારના લેવલે મને એમ લાગે છે કે ટાટા એલેક્સી એક ફ્રેશ શોર્ટ સેલ માટેનો કેન્ડિડેટ બની રહ્યો છે. કેશ માર્કેટમાં 967-968ના લેવલ ચાલી રહ્યા છે. મારી દ્રષ્ટિએ કરંટ લેવલે શોર્ટ સેલ લઈ શકાય, નીચેની તરફનો વ્યૂ લઈ શકાય. ઉપરની તરફ સ્ટોપલોસ 982ના રાખવા જોઈએ. મને એમ લાગે છે કે ટાર્ગેટ નીચેની તરફ 945ના રહેશે.
jadhav.com ના જિગ્નેશ મહેતા. ફરી એક વખત દર્શકોની ક્વેરી પર નજર કરીએ તો અત્યારે જોઈએ તો અંકિત વકીલ પૂછી રહ્યા છે, જિગ્નેશ એમણે ઓલરેડી નિફ્ટીનો 10,800 નો કોલ લઈ લીધો છે 55 ના ભાવ પર, એક્ઝિટ કરવું કે એડ કરવું પૂછી રહ્યા છે, અને સેફ ઓપ્શન છે ટ્રેડ સિરીઝ માટે એવું પૂછી રહ્યા છે. તમે ના પાડી શોની સ્ટાર્ટિંગમાં જ કે અત્યારે એન્ટ્રીનો પોઈન્ટ નથી બની રહ્યો, પણ એમણે ઓલરેડી એન્ટ્રી લઈ લીધી છે તો હવે શું કરવું જોઈએ? એક્ઝિટ કરવી જોઈએ, જસ્ટ બીકોઝ કે વ્યુઅર અત્યારે 10,580 માર્કેટ ચાલે છે, 10,800 નો કોલ ખરીદીને બધા બેઠા છે. મને એમ લાગે છે કે ફાર આઉટ ઓફ ધ મની કોલ ખરીદ્યો છે. વ્યુઅરને એવી ખબર હોવી જોઈએ કે દરેક દિવસે થીટાની વેલ્યુ તૂટશે, માર્કેટ વોલેટાઇલ થાય તો જ વ્યુઅરને થોડો ઘણો ફાયદો થશે, એ સિવાય માર્કેટ વોલેટાઇલ નહીં થાય તો એટલો બધો ફાયદો નહીં થાય. મારા મતે 10,800 નો કોલ ખરીદવો એ આ સંજોગોમાં એક લોટરીની ટિકિટ ખરીદવા બરાબર છે, બીકોઝ ઇટ ઇઝ ફાર આઉટ ઓફ ધ મની. એવરી ડે માર્કેટ અહીંયાનું અહીંયા રહેશે, થોડું ઘણું બી ઉપર જશે તો પણ એમના કોલના પૈસા તૂટશે. તો મારી વ્યુઅરને સલાહ છે કે ક્લિયર કટ એક્ઝિટ કરે 10,800ના કોલમાંથી. ઓકે, એટલે ક્લિયર કટ એક્ઝિટ કરવાની સલાહ આપી રહ્યા છે. બીજા એક કોલર છે, તેમનો ક્વેરી છે IOL કેમિકલને લઈને. ખાસ કરીને તમે જણાવો તો IOL કેમિકલના જે નંબર્સ હતા સ્ટેન્ડ અલોન યર ઓન યરના, તે ખાસા એવા સારા જોવા મળતા દેખા રહ્યા હતા. નેટ સેલ્સ આપણે જોઈએ તો 422 કરોડ પર જોવા મળતું દેખા રહ્યું હતું. એબિટા બી સારા જોવા મળતા દેખા રહ્યા હતા, અને EPSમાં બી આપણે સારી એવી તેજી જોવા મળતી દેખા રહી હતી. એટલે યર ઓન યર નંબર્સ છે તે સારા જોવા મળતા દેખા રહ્યા છે IOL કેમિકલને લઈને. પણ જિગ્નેશજી, શોર્ટ ટર્મ ચાર્ટ શું કહી રહ્યા છે? વેલ ઈશા, શોર્ટ ટર્મ ચાર્ટ IOL કેમિકલના એવું બતાવી રહ્યા છે કે કાઉન્ટરે ઉપરની તરફનું મોમેન્ટમ પૂરું કર્યું છે. કોઈપણ કાઉન્ટરના પ્રાઇસ વિથ રિસ્પેક્ટ ટુ 200 ડે સિમ્પલ મૂવિંગ એવરેજ દૂર જતા હોય છે જ્યારે પણ એ કાઉન્ટરમાં મોમેન્ટમ સારું હોય છે. છેલ્લા 8-1 વર્ષથી આ સ્ટોકનો પ્રાઇસ 200 દિવસની મૂવિંગ એવરેજથી એટલો દૂર નથી ગયો જેટલો અત્યારના દૂર જતો રહ્યો છે. એટલે કે ઉપરની તરફ બહુ જ સારું એવું પરફોર્મન્સ આપી ચૂક્યો છે. કરંટ લેવલે મને એમ લાગે છે કે કન્સોલિડેશન થવું જોઈએ. અહીંયાથી ઉપર પણ જાય તો બહુ જ સીમિત દાયરામાં ઉપર જશે, એટલે કરંટ લેવલે બાય કરીને બહુ મોટા પૈસા કમાવાના નથી. ઓન ધ કોન્ટ્રરી, કાઉન્ટર નીચે જાય તો એક હાલ્ધી સાઇન છે. હું એમ ચોક્કસ કહીશ કે IOL એક બુલિશ કાઉન્ટર છે, પરંતુ કરંટ લેવલે ઉપર જવાની જગ્યા નથી. એટલે વ્યુઅરને સલાહ રહેશે કે કરંટ લેવલે જો એમને લીધા હોય તો એક્ઝિટ કન્સિડર કરે, પ્રોફિટ બાંધવાની કોશિશ કરે, અથવા તો પછી કાઉન્ટરના નીચે આવવાની રાહ જુએ નવા એડિશન કરવા માટે. સ્ટોકમાં તમે ટ્રેક કરી રહ્યા છો એવરેસ્ટ કાંતોને લઈને? રાઈટ, એવરેસ્ટ કાંટોમાં લોઅર ટોપ લોઅર બોટમ છે. મને એમ લાગે છે કે વ્યુઅરે 40 રૂપિયાની આસપાસ ખરીદ્યો છે, અત્યારે 30 રૂપિયાના લેવલ ચાલે છે. ગૌરાંગજીએ આ પહેલાં પણ એક વ્યુઅરને જે સલાહ આપી હતી ને, મારી દ્રષ્ટિએ ગોલ્ડન એડવાઇસ છે. કોઈ કાઉન્ટર એટલું બી નીચે પડવાની રાહ ના જોવી જોઈએ કે એની કોન્સ્ટન્ટલી એના સપોર્ટ તોડતું હોય. કરંટ લેવલે કોઈ સેન્સ નથી એવરેસ્ટ કાંટોને હોલ્ડ કરવામાં. લોઅર ટોપ લોઅર બોટમ છે, મોમેન્ટમ વીક છે, ઉપરની તરફના રેઝિસ્ટન્સ બહુ સારા છે, વોલ્યુમ કાઉન્ટરમાં દેખાતો નથી. એક્ઝિટ કન્સિડર કરવાની સૌથી સારી સલાહ રહેશે. બધાના ફોકસમાં છે ને, ખાસી એવી ક્વેરીઝ જોવા મળતી દેખા રહી છે. તો શોર્ટ ટર્મ વ્યૂ, કારણ કે સમાચારો બી આજે પોઝિટિવ જોવા મળતા દેખા રહ્યા છે કે રાણા કપૂર અને મધુ કપૂર વચ્ચે સમજૂતી થઈ શકે છે, એટલે પોઝિટિવ ક્યુઝના કારણે આજે સ્ટોકમાં તેજી છે. પણ શું આ તેજી સસ્ટેન રહેશે કે શોર્ટ ટર્મ તેજી લાગી રહી છે? વેલ, તેજી જોઈએ એવી નથી, તેજીની સાથે વોલ્યુમ એસોસિએટેડ નથી. યસ બેંક ઉપર હું ઘણા સમયથી ક્યારેય બુલિશ રહ્યો નથી. મારો ઓન ધ કોન્ટ્રરી મત તો નેગેટિવ છે. વ્યુઅર જો ઓપ્શન સ્ટ્રેટેજી પૂછી રહ્યા હોય તો મારો મત છે કે એક સીમિત દાયરામાં કારોબાર કરશે. અત્યારના 198ના કેશ માર્કેટમાં લેવલ ચાલી રહ્યા છે. વ્યુઅરને સલાહ છે કે જો ઓપ્શન સ્ટ્રેટેજી કરવી હોય તો એક આયરન કોન્ડોર બનાવે, 200 રૂપિયાના કોલને વેચે, 190 રૂપિયાના પુટને વેચે, વધારે પૈસા આવશે. અને જો તમને આમાં રિસ્ક લાગતું હોય તો ઉપરની તરફ 205 કે 210ની સ્ટ્રાઇકનો કોલ સામે ખરીદી પણ લે, અને નીચેની તરફ 185-180નો પુટ પણ ખરીદી લે. આયરન કોન્ડોર બનાવવાથી ઓવરઓલ પ્રીમિયમ ઘરે આવશે, અને મને એમ લાગે છે કે એક્સપાયરીને થોડા ઘણા દિવસો બાકી છે તો એટલીસ્ટ આટલું રિસ્ક લઈ શકાય તેમ છે. ઓકે, સો એક્સપાયરી નજીક છે એટલા માટે થોડું રિસ્ક લઈ શકાય એવું લાગી રહ્યું છે જિગ્નેશજીને. સો આ લેવલ્સ અને આ કોલ અને પુટ ખાસ ધ્યાનમાં રાખવાની સલાહ બની રહી છે. એ સાથે જ દિલીપ ડોબરિયા પ્રશ્ન પૂછી રહ્યા છે, રિલાયન્સના એમણે 100 શેર લીધા છે 1114ના ભાવના, શોર્ટ ટર્મ ટાર્ગેટ પૂછી રહ્યા છે જિગ્નેશજી. લાગી રહ્યું છે કે રિલાયન્સમાં એમના ભાવથી થોડો ઉપર ભાવ આપણને શોર્ટ ટર્મમાં જોવા મળશે? વેલ, 1114ના રૂપિયાના પ્રાઇસમાં એમને ખરીદ્યો છે.
મારા મતે રિલાયન્સમાં નીચેની તરફ હવે મેક ઓર બ્રેક લેવલની શરૂઆત થઈ છે. 1105 રૂપિયાનો સ્ટોપલોસ રાખવો જોઈએ. રિલાયન્સ એવું કોઈ શેર નથી કે બહુ જ વધારે પડતી મંદી કરે, ઓલધો એને ઘણી સારી મંદી ઓલરેડી આ છેલ્લા 2-3 દિવસમાં કરી ચૂક્યો છે. મને એમ લાગે છે કે 1105નો મેક ઓર બ્રેક લેવલ છે, 1105નો સ્ટોપલોસ રાખો. રિલાયન્સ ઉપરની તરફની મૂવ ત્યારે જ આપી શકે તેમ છે જો એ ઉપરની તરફ 1128નું લેવલ ક્રોસ કરે. એટલીસ્ટ 1128 એક હર્ડલ છે, એટલીસ્ટ 1128 જશે એમ માનીને રિલાયન્સમાં મને એમ લાગે છે કે બેસી રહેવું જોઈએ 1105નો સ્ટોપલોસ લગાડીને. આગળ જોઈએ દર્શકોના પ્રશ્ન. બીજા હિતેશ નંદા પૂછી રહ્યા છે, TCS એમને લેવો છે તો કયા લેવલ પર એન્ટ્રી કરાય? ગૌરાંગજી જે પ્રમાણે કહ્યું કે આઈટી શેર માટે સારી ઓપોર્ચ્યુનિટી બની રહી છે, જિજ્ઞેશજી આપની પાસેથી લેવલ જાણીએ, TCS માટે એન્ટ્રી પોઈન્ટ કયા લેવલ પર સારો કહેવાશે? વેલ, હું ટેકનિકલ એનાલિસ્ટ છું એટલે શોર્ટ ટર્મમાં હું મોમેન્ટમની વાત કરીશ. સેન્ટિમેન્ટ આ કાઉન્ટર માટે સારા નથી. મારા મતે લેવા માટે અત્યારના અવોઇડ કરવો જોઈએ. તેમ છતાં હું કહું છું કે 1800નું લેવલ એ 200-day સિમ્પલ મૂવિંગ એવરેજનું લેવલ છે. આવનાર 2-5 દિવસ જુઓ, 1800નું લેવલ હોલ્ડ થાય અને કાઉન્ટર ઉપરની તરફ જવાની શરૂઆત કરે, 1900ની ઉપરના લેવલ તોડે, તો એકવાર કાઉન્ટર પર રિવ્યૂ લઈ શકાય. એ વખતે કદાચ બાય સાઇડ પોઝિશન બનાવવાનો મોકો મળી શકે છે. અત્યારના તો અવોઇડ કરીને જ ચાલવું જોઈએ. નેગેટિવિટી બતાવી રહ્યા છે. તમે જુઓ કે ઓવરઓલ છેલ્લા 6 દિવસથી ટાટા સ્ટીલે 610ના હાઈ બનાવ્યા પછી કોન્સ્ટન્ટ નીચે જાય છે, વન વે ડાઉન મૂવ બતાવી રહ્યો છે. અત્યારના રેઝિસ્ટન્સ પણ ઉપરની તરફ બેઠેલા છે, ક્યાંક ને ક્યાંક 560 એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે. આ કાઉન્ટર મને એમ લાગે છે કે વીકનેસ તરફ વધી રહ્યું છે. સારા વોલ્યુમ સાથે અહીંયા મંદી આવી રહી છે. જ્યાં સુધી 560ની ઉપર જતો નથી ત્યાં સુધી નવા બાઇંગના કોઈ ચાન્સીસ નથી. આઈ થિંક શોર્ટ વ્યૂ હોય તો કરંટ લેવલે એક્ઝિટ કન્સિડર કરવાની સલાહ છે. ટાટોઝ માટે શોર્ટ ટર્મ વ્યૂ જાણવું છે, ખાસ કરીને સતત દબાણ બાદ થોડીક પોઝિટિવિટી જોવા મળતી દેખાઈ રહી છે, JLR સેલ્સના કન્સર્ન્સ બનતા દેખા રહ્યા છે, તો શું આ તેજી સસ્ટેન થશે કે હજી વધુ દબાણ જોવા મળી શકે છે ટાટા મોટર્સમાં? જિજ્ઞેશજી યસ, મને એમ લાગે છે કે ટાટા મોટર્સ એવી કોઈ સરસ તેજી નથી બની, પરંતુ યસ, 200 દિવસની મૂવિંગ એવરેજથી આ બહુ જ નીચે આવી ગયેલું કાઉન્ટર છે. હવે એ ગમે ત્યારે ઉછાળો આપી શકે છે. નાના અમસ્તા પણ પોઝિટિવ ન્યૂઝ ટાટા મોટર્સને ઉપર લઈ જઈ શકે તેમ છે. 185-86ના લેવલ સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે. મારા મતે 181નો સ્ટોપલોસ રાખો, કાઉન્ટરમાં બંધલા રહો. એકાદ ઉછાળો પણ કાઉન્ટરને 190-195ના લેવલ સુધી લઈ જશે. જો 195ના લેવલ આવે તો ટાટા મોટર્સ માટે વેરી ક્વિકલી ઉપરના પણ લેવલ્સ વધારે ઓપન થશે. શોર્ટ ટર્મ માટે હોલ્ડ કરવાની સલાહ છે. એન્જિનિયરિંગમાં તેઓ પાસે 300 શેર્સ છે 55 રૂપિઝના ભાવે, અને NBCCમાં 150 શેર્સ છે 54 રૂપિઝના ભાવે. જિજ્ઞેશજી 3 મહિનાનો તેમનો વ્યૂ છે, તો આ બંને કાઉન્ટર પર તમે શું સલાહ આપી રહ્યા છો? વેલ, સૌથી પહેલાં ત્રિવેણી એન્જિનિયરિંગની વાત કરીએ, 3 મહિનાનો વ્યૂ હોય તો મને એમ લાગે છે કે ઉપરના લેવલથી પ્રેશર ખાસું આવ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક કાઉન્ટર પાસે સપોર્ટ છે નીચેની તરફ 4650નો, તો 4650ના સ્ટોપલોસથી ત્રિવેણી એન્જિનિયરિંગને હોલ્ડ કરી શકાય. સુગર કાઉન્ટર બધા જ હાયર ટોપ્સ હાયર બોટમ્સ બનાવે છે, ત્રિવેણી એન્જિનિયરિંગ એમાંનું એક છે. અત્યારના હોલ્ડ કરવાનો વાંધો નથી, સ્ટ્રિક્ટ સ્ટોપલોસ રાખીને હોલ્ડ કરે વ્યુઅર. NBCCની વાત કરીએ તો NBCC ઉપર મારો નેગેટિવ વ્યૂ છે. કરંટ લેવલે લોઅર ટોપ લોઅર બોટમ જ નહીં, પરંતુ શોર્ટ ટર્મ માટે પણ આ કાઉન્ટર નેગેટિવ થઈ રહ્યું છે. વોલ્યુમ એટલા સારા જોઈએ એવા નથી ઉપરની તરફ જતા જતા, તો મારો એવો મત છે કે કરંટ લેવલે એક્ઝિટ કન્સિડર કરવી જોઈએ. કોલર્સ ને ક્વેરીઝ પર નજર કરીએ તો એક હરીશ બારોટની ક્વેરી છે, ખાસ કરીને LNT ઇન્ફોટેક માટે શોર્ટ ટર્મ વ્યૂ છે, 15 શેર્સ છે 1300ના ભાવે. જિજ્ઞેશજી તમારી સલાહ? આઈ થિંક LNT ઇન્ફોટેકમાં જે પ્રમાણે અત્યારના કારોબાર થઈ રહ્યો છે, મારો મત છે કે કરંટ લેવલે નેગેટિવ રૂઝાન છે. ઉપરથી કાઉન્ટર વીક થતું આવ્યું છે. LNT ઇન્ફોટેકમાં મારી દ્રષ્ટિએ બાય કરીને ના ચાલવું જોઈએ, એક્ઝિટ કન્સિડર કરો એવી જ એક સલાહ છે. ઓકે, તો LNT ઇન્ફોટેકમાં એક્ઝિટ કરવાની સલાહ બની રહી છે શોર્ટ ટર્મ માટે. એ સિવાય મેહુલ લખતરિયા પૂછી રહ્યા છે પ્રશ્ન, ગેલેક્સી સર્ફેક્ટન્ટ્સ 10 શેર ખરીદ્યા છે 1480ના ભાવે, ઇરકોન એન્જિનિયરિંગ 30 શેર ખરીદ્યા છે 465ના ભાવે,
અને શેલ્બી 60 ખરીદ્યા છે શેર્સ 248 ના ભાવે. મેહુલભાઈ તમને રિક્વેસ્ટ, તમે જો જોઈ રહ્યા હોય તો સાથે તમારો જે વ્યૂ છે લાંબા ગાળાનો ટૂંકા ગાળાનો એ લખવાનું ચોક્કસ રાખો, તો અમારા નિષ્ણાંતોને પણ સલાહ આપવા માટે સરળ પડશે. જિગ્નેશજી, આ ત્રણેય કાઉન્ટર જે જણાવ્યા, લાગી રહ્યું છે કે હોલ્ડ કરવા જોઈએ અત્યારે, કે કોઈ સ્ટોપ લોસ તમે સજેસ્ટ કરશો? આઈ થિંક ઇસ્કોન, સૌથી પહેલાં શેલ્બીની વાત કરીએ. શેલ્બીની જે કાઉન્ટર છે એ લોઅર ટોપ લોઅર બોટમ બનાવે છે, અત્યારના કોઈ સેન્સ મેક નથી કરતું હોલ્ડ કરવા માટે, ઇરાટિક મૂવ છે. આ બધા કાઉન્ટર્સમાં વોલ્યુમ બહુ ઓછા છે. જે કંઈ બી ત્રણ કાઉન્ટરની વાત કરી, મને એમ લાગે છે કે સૌથી પહેલું કાઉન્ટર શેલ્બી, એમાંથી નીકળી જવું જોઈએ. બીજા કાઉન્ટર તમારે મને કહેવા પડશે, બીકોઝ હું એને યાદ નથી રાખી શક્યો. અને ગેલેક્સી સર્ફેક્ટન્ટ્સ, વેલ ગેલેક્સી સર્ફેક્ટન્ટ્સની વાત કરીએ તો મને એમ લાગે છે કે એટલીસ્ટ અત્યારના એક મોમેન્ટમ બન્યું છે ઉપરની તરફ. લોઅર ટોપ લોઅર બોટમ છે, ઉછાળે નીકળી જવાની સલાહ છે. 1194 લેવલ ચાલી રહ્યા છે, ઉપરની તરફ 1210 રૂપિયાનું એક એવું લેવલ ધ્યાનમાં રાખે કે જ્યાંથી વ્યૂઅરને નીકળવાના ચાન્સીસ મળશે. 1210 પાસે આપણી ચેનલ પર આવીને વ્યૂઅર એકવાર રિવ્યૂ પણ લઈ શકે છે. એક નાનો સીમિત ઉછાળો છે, ઓવરઓલ ચાર્ટ ખરાબ છે, ઉછાળાનું ધ્યાન રાખવું જોઈએ, ઉછાળે નીકળવાની સલાહ રહેશે. શોર્ટ ટર્મ માટે, વેલ શોર્ટ ટર્મ માટે એવું કહી શકાય કે આ કાઉન્ટર ભલે લોઅર ટોપ લોઅર બોટમ બનાવતો હોય, પરંતુ એક જે સ્ટીપ ફોલિંગ ટ્રેન્ડ લાઇન છે એ ટ્રેન્ડ લાઇનની આસપાસ આ કાઉન્ટર પહોંચી ગયું છે. અહીંયાથી જો એ ફોલિંગ ટ્રેન્ડ લાઇન તોડી શકે, સારા વોલ્યુમ ઇમર્જ કરી શકે, તો આ કાઉન્ટર બાય વ્યૂમાં જશે. એક મને એમ લાગે છે કે ડાઉન ટ્રેન્ડિંગ ચેનલનો બ્રેકઆઉટ એ સમયે મળશે. હજી સુધી બ્રેકઆઉટ મળ્યો નથી એટલે કહેવું મુશ્કેલ છે, વોલ્યુમ પણ સારા આવ્યા નથી. પરંતુ જો કોઈકની પાસે હોય તો ડેફિનેટલી નીચેની તરફનો એક સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરી શકે. મારા મતે સ્ટોપ લોસ બહુ દૂર ના રાખવો જોઈએ. 4975ના સ્ક્રીન પર લેવલ ચાલી રહ્યા છે, આવા સમયે 45નો સ્ટોપ લોસ રાખો. આ કાઉન્ટર ઉપરની તરફ 51 રૂપિયાનું લેવલ બ્રેક કરી શકે છે ઓન ધ ક્લોઝિંગ બેસિસ, તો આઈ થિંક 75 રૂપિયા સુધી જવાની મૂવ કાઉન્ટર માટે બને છે. એટલે હોપફુલ રહેવું જોઈએ, 45ના સ્ટોપ લોસથી હોલ્ડ કરવામાં વાંધો નથી.